સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેઘરાજાએ છેલ્લા બે દિવસથી કૃપા કરતા બે દિવસમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તો રબારીવાસ ખાતે પાણી ભરાતા પાલિકામાં રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાંતિજ શેઠ પી એન્ડર હાઈસ્કૂલ સામે આવેલ રબારીવાસ ખાતે છેલ્લા બે દિવસથી પડી રહેલ ભારે વરસાદને લઈને આ વિસ્તારમાં પાણી ભરાવાનું ચાલુ થયું છે. તો પાસે આવેલ ગુજરાતી શાળા નંબર 2 સહિત પાસર આવેલ મેદાનમાં પાણી ભરાઈ ગયું છે અને પાણી ન જવાનો કોઈ નિકાલ ન હોવાથી રબારી સમાજના લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. તો રબારી સમાજના બાળકોને પણ ઘરથી શાળાએ જવા માટે પણ હાલ તો પાણીમાં થઈને બાળકોને જવું પડે છે અને પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળાઓ વધતા નવાય નહીં. અમારે જણાવવા માટે એટલું જ સાહેબ જણાવવા માંગીએ છીએ કે જે પાણી ભરાઈ રહ્યું છે બાજુમાં સ્કૂલ છે, અમારા મકાન આવી રહ્યા છે, તો તે દરમિયાન અંદર જે મચ્છરો છે એનો ઉપદ્રવ વધી રહ્યો છે, એનાથી ડેન્ગ્યુ થવાની શક્યતા રહી છે. અમારા છોકરાને જવા માટે જે તકલીફ પડી રહી છે એના માટે તંત્રને અમે જણાવવા માંગીએ છીએ કે જે નગરપાલિકા દ્વારા કંઈ પણ પગલાં લઈ આનો નિકાલ કરી આપવા માટે અમે રજૂઆત કરવા માંગીએ છીએ. બીજી વસ્તુ કે રસ્તો મેન આ જ છે અહીંયાથી જવા માટેનો, તો અહીંયા પાણી જે ભરાઈ રહ્યું છે તો એનો કંઈ ઝડપથી નિકાલ લાવે એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ. અને અમારા છોકરાને જવા માટે પાણી થઈને જવું પડે છે, તો આનું કોઈ પણ રીતે આનું નિરાકરણ લાવવામાં આવે. અને અહીંયા પણ અંધારું ઘોટ છે તો દીવા બત્તીની પણ સગવડ નથી અહીંયા, તો અમે એટલી રજૂઆત કરવા માગીએ છીએ પ્રેસ રિપોર્ટર સાહેબ દ્વારા, સંજયભાઈ દ્વારા, કે અમને આનો નિકાલ થાય એવા કોઈ પગલાં લેવામાં આવે નગરપાલિકા દ્વારા, એની રજૂઆત અમે કરવા માગીએ છીએ. સાહેબ, તંત્રને વારંવાર અમારી રજૂઆત કરતા અમારા બાજુમાં મકાન છે, મકાનની બાજુમાં પુષ્કળ અતિશય વરસાદનું પાણી ભરાવાથી ગંદકી થતા છતાં નગરપાલિકાનો કોઈ તંત્ર કે કોઈ કોર્પોરેટર અમારી કોઈ ખરખબર લેવા આવતો નથી. માત્ર સાઇડમાં સ્કૂલ હોવાથી વિદ્યાર્થી અમારો બાળ બચ્ચો પાણીમાં પડી પડી સ્કૂલે જાય છે, પણ નગરપાલિકાનો ઊંઘમાં જ છે. કોઈ તંત્ર અમારું કોઈ વિરોધ કોઈ પ્રશ્ન અમારી રજૂઆતમાં લેતું જ નહીં, છતાં નગરપાલિકા જેસીબી મોકલીને ગોડાઈને ખાડા કરીને ઊંડા ઊંડા ખાડા કરીને જતું રહેશે, વચ્ચે લઈ લઈને વચ્ચે નોખી દેશે. અત્યારે હાલની પ્રેસ રિપોર્ટરના દ્વારા કીડા પડ્યા છે, જાહેરમાં અમે બતાવ્યું છે પ્રેસ રિપોર્ટરને કીડા પડ્યા છે, છતાં આ તંત્ર કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. અતિશય વરસાદ આવવાથી અમારા ઘરમાં પાણી પહેવાની શક્યતા ચાલુ છે. તો આ વિસ્તારના રહીશોનું કહેવું છે કે વરસાદી પાણી ભરાતા નગરપાલિકામાં જાણ કરવા છતાંય કોઈ આવતું નથી અને અમારા બાળકોને પાણી હોવાથી સ્કૂલમાં પણ મોકલી શકાતા નથી. મોય પાણીમાં થઈને જવું પડે છે અને કાદવ કિચડ બહુ થઈ ગયો, મચ્છર બહુ આવીશ, બે દિવસથી ઘેર છું. અમારી તકલીફ એક જ છે કે ભાઈ આ બાજુમાં જે શહેરનો રસ્તો છે એ પાણી ભરાય છે, વાત સાચી છે. એથી આગળ અમારી દુકાનો છે, દુકાનો આગળ પણ પાણી ભરાય છે, પણ અમે ઘણી ફરો રજૂઆત કરી છતાં હજી કોઈ નિકાલ આવતો નથી. દુકાનોના આગળ પાણી ભરે છે, કાદે કિચડ બધું છે, ગ્રાહકી થઈને આવે છે અને ફોટો એમ હંગાતી પાડેલો છે. તો મચ્છરજન્ય રોગનો ભય પણ સતાવે છે, ત્યારે પાલિકા દ્વારા સ્તવરે પાણી જવાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ હાલ તો ઉઠવા પામી છે અને જો વધુ વરસાદ પડશે તો પાણી ઘરોમાં ઘૂસી જવાનો ભય પણ સતાવે છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. અહીંયા એવી તકલીફ છે, મારા છોકરો પાણીમાં થઈ જાય છે, ગુજરાતી શાળા નંબર 2 ભણે છે, છોકરાને બહુ તકલીફ પડે છે. બે 3 દાડાથી વાતાવરણ ચાલે પણ કોઈ ભરતું નથી, સાહેબો અહીંયા ભરતા નહીં કે કોઈ અહીંયા ભરતું, એવી વાતો છે. શું તકલીફ છે ને, તે આપણું કહેવું એવું છે કે સાહેબો ગુજરાતી શાળા નંબર 2 સાંભળતા નથી, પાણીમાં ફૂલ ભરેલું છે તો છોકરો સ્કૂલમાં કેવી રીતના જઈ શકે. પહેલો તો રસ્તો નગરપાલિકાને કે નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કંઈક કરો. અને મચ્છરે બહુ આવે છે આજુબાજુ અમારા ઘર બરાબર, એટલું નમ્ર વિનંતી કે